नमस्ते विद्यार्थी मित्रों, धोरण त्रण में अपने प्रकरण नंबर 9 केटला बाबत शुरू कर दीधेलू छे। गया लेक्चर में आपणे घड़िया समझ्या अने तमने बाकी नोट में लखवा आप्या अने मैं कीधुं तुं मित्रों के तमारे घड़िया पाका करी लेवाना छे। तो आशा राखुं छुं के तमे बधाए ज घड़िया पाका करी लीधा हशे। जो घड़िया पाका न कर्या होय तो 1 થી 10 घड़िया फरजिया लखी अने पाका करी लेजो, कारण के घड़िया आवडता हशे तो ज आपणे तमने समझाशे। हवे आजे आपणे भणीए छीए तमारा पाठ्यपुस्तकना पेज नंबर 124 ऊपर, 124 ऊपर महावरो बराबर અહીં આપેલો છે એ વ્યવહારો આજ હું તમને સમજાવું છું અને એના આધારે પછી નીચે જે દાખલા આપ્યા છે એ તમારે ઘરે જાતે ગણવાના છે, જેની પીડીએફ તમને મોકલીશ। હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં સૂચના બતાવેલી છે કે સર્વાળાની નિશાનીનો ઉપયોગ કરીને, સર્વાળાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો। અહીં તમને રકમો આપેલી છે જે ગુણાકાર છે બરાબર, એને સરવાળાના સ્વરૂપમાં તમારે જવાબ મેળવવાના છે। અહીં જો તમને શું આપ્યું છે 2 × 5 બરાબર, 2 × 5 તો એનો અર્થ શું થાય, 2 × 5 છે તો એનો અર્થ શું થાય, તો કે ભાઈ 2 × 5 આનો મતલબ શું છે કે 2 × 5 લખ્યા છે તો એ કઈ રીતે લખ્યા છે, અથવા એવું પણ કહેવાય કે 5 જે છે એ 2 વખત છે બરાબર। તો અહીં શું કર્યું, 5 એકવાર વત્તા 5 બીજી વાર, તમે જોઈ શકો છો 2 × 5 જેમાં 5 એક વખત અને 5 બીજી વખત। એ જ રીતે 5 × 5 કેટલા થશે, તો કે 10 થશે। અહીં આપણે એનો જવાબ લખીશું, અહીં આપણે શું લખીશું, જવાબ લખીશું બરાબર। તો તમે જો આપણે સરવાળા કરી તો 5 × 5 એટલે કે 10, અહીં એનો ગુણાકાર કરી 2 × 5 = 10, એ તમને કીધું ને ઘડિયા આવર્તા હશે તો જ દાખલા સમજાશે। તો તમે ઘડિયામાં બોલતા હશો 2 × 2 = 2, 2 × 2 = 4, 2 × 3 = 6, 2 × 4 = 8 અને 2 × 5 = 10। તો આ 2 × 5 = 10 કઈ રીતે જવાબ મળે, તો કે ભાઈ 5 છે એ 2 વખત કરવાનું, એટલે કે 5 × 5 તો પણ તમને 10 જવાબ મળી જાય। તો એક સરવાળાની રીતે એક ગુણાકાર કરી શકાય છે। હવે એ જ રીતે આપણે આગળ જોઈએ 4 × 18 એટલે કે, તો કે એનો મતલબ એમ થયો 18 છે એ કેટલા વખત છે, જોજો સમજજો વિદ્યાર્થી મિત્રો, 18 છે બરાબર। તો જો 18 છે કેટલા વખત આવી ગયા, 4 વખત બરાબર છે, અને અહીં આપણે તમને ખાલી જગ્યા આપી છે એમાં તમારે 18 લખવાના છે। કેટલી વાર લખવાના, 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત। હવે જો 18 × 4 = 72 બરાબર છે, તો ઈ જવાબ અહીં મળે છે સરવાળાની રીતે, ઈ આપણે જોઈએ 18 × 4 = 72 છે 3 વખત છે, તમે જોયું 3 × 20 એટલે 20,
ત્રણ અહીં આપણે લખીશું કે ત્રણ વખત 20 અથવા 20 વત્તા 20 વત્તા 20 બરાબર જવાબ આવશે 60 20 નો તમે ત્રણ વાર સરવાળો કરો તો જવાબ આવશે 60 તો 20 તેરી 60 તમે એનો ગુણાકાર પણ કરી શકો છો બરાબર હવે નીચે આપણે એમ છે 8 ગુણ્યા 9 એટલે કે તો કે એનો મતલબ એ કે 8 વખત 9 લખવાના છે આ કઈ રીતે તો કે 9 વત્તા 9 બીજી વાર વત્તા 9 ત્રીજી વાર વત્તા 9 ચોથી વાર વત્તા 9 પાંચમી વાર વત્તા 9 છઠ્ઠી વાર વત્તા 9 સાતમી વાર અને વત્તા 9 આઠમી વખત તો હવે આપણે એનો જવાબ લીધો છે 8 9 બરાબર અથવા 9 8 એમ પણ તમે ગુણાકાર કરી શકો છો એનો જે જવાબ આપણે સરવાળાની રીતે મળે છે એ તમારે જોવાનો છે 8 9 72 બરાબર અહીં આપણે જવાબ જોઈએ જવાબ આવશે 54 આ જે છે જવાબ છે આ ગુણાકારના સ્વરૂપમાં જવાબ દે આવ્યો હવે સરવાળો માટે તમારે જોવું હોય તો આ 9 નો સરવાળો કરજો 6 વખત સરવાળો કરજો જવાબ આવે 54 મળશે હવે આપણે આગળ જોઈએ 4 4 કેટલી વખત છે એ પહેલા જોઈએ 1 2 3 4 5 4 છે એ 5 વખત છે માટે પહેલા 5 લખીશું અને પછી 4 ના 4 હવે 5 નો ઘડિયો 4 સુધી બોલવાનો છે તો બોલીએ 5 1 5 તમારે બધાય મારી સાથે બોલવાનું છે 5 1 5 5 2 10 5 3 15 5 6 20 તો 5 6 20 હવે આપણે આગળ જઈએ 8 8 કેટલી વખત છે તો કે 1 2 ને 3 માટે 3 લખીશું અને 8 ના 8 3 નો ઘડિયો 8 સુધી બોલીશું બરાબર અથવા 8 નો ઘડિયો 3 સુધી બોલીશું બે રીતે થશે તો પહેલા આપણે 3 નો જોઈએ 3 1 3 3 2 6 3 3 9 3 4 12
એ જ રીતે આપો છો વર્ગખંડમાં 12 ડેસ્ક છે ડેસ્ક એટલે કે તમારી બેન્ચ 12 ડેસ્ક છે દરેક ડેસ્કની 4 પાયા છે તો દરેકના કુલ કેટલા પાયા થાય તો કેટલા છે 12 ડેસ્ક છે 4 પાયા છે અંકો ઉપર 15 પાય કરીને બરાબર એની નીચે લાઈન કરી લેવાની તો અહીં લખીએ 12 ડેસ્કની સંખ્યા ગુણ્યા 4 પાયા એક ડેસ્કના પાયા એક ડેસ્કના પાયા તો ગુણાકાર કરશો એટલે તમને કુલ 12 ડેસ્કના પાયા મળશે 4 નો ગુણ્યો 2 સા 2 સુધી ગુણવાનું 4 કા 4 4 2 8 4 નો ગુણ્યો 1 સાથે 1 સુધી 4 કા 4 ટોટલ કુલ 12 ડેસ્કના પાયા કુલ 12 ડેસ્કના પાયા એ જ રીતે આગળ છે સભી હારે 3 જોડી ફૂલ ખરીદ્યા દરેક જોડીમાં 4 ફૂલ છે તો તેની પાસે કુલ કેટલા ફૂલ થયા તો વિદ્યાર્થી મિત્રો 3 જોડી ફૂલ ખરીદ્યા અને દરેકમાં 4 ફૂલ છે તો જો અહીં 3 જોડીની સંખ્યા ગુણ્યા 4 એક જોડીમાં ફૂલની સંખ્યા ચાર નો ગુણ્યો 3 સુધી 4 કા 4 4 2 8 4 તેરી 12 12 કુલ 3 જોડીને ગુણ્યા ફૂલની સંખ્યા હવે એ જ રીતે આગળ જોઈએ રેલના એક ડબ્બાને 8 પૈડા છે તો 6 ડબ્બાના કુલ પૈડા કેટલા થાય પેલા સંખ્યા ઉપર ડિપેન્ડ કરે કે 8 પૈડા એક ડબ્બા આવા 6 ડબ્બા છે અહીં આપણે લખીએ 8 પૈડાની સંખ્યા ગુણ્યા 6 ડબ્બાની સંખ્યા છનો ગુણ્યો 8 સુધી 6 કા 6 6 2 12 6 3 18 6 6 24 6 5 20 6 6 36 6 7 42 6 8 48 કુલ પૈડાની સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે